શું તમને પણ બેઠા બેઠા જ્યારે પગ ઉપર નીચે કરો ત્યારે ઘૂંટણમાંથી કડક 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 કડકડ કડ એવો અવાજ આવે છે? તમને એવું થાય કે ભાઈ આટલી નાની ઉંમરમાં મને કેમ આવા બધા અવાજો આવવા માંડ્યા છે? તો આ અવાજ બંધ કરવા માટે માત્ર એક મિનિટ માટે શું કસરત કરવી એ હું તમને આજના વિડીયોમાં જણાવવાનો છું. નમસ્કાર મિત્રો, હું છું ફિઝિયો પ્રેમ શાહ, એમપીટી ઓર્થો એન્ડ સ્પોર્ટ્સ, અને સ્વાગત છે તમારું ફિઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતી ચેનલ ઉપર. વિડીયો ચાલુ કરતા પહેલા એક નાનકડી રિક્વેસ્ટ કે અગર તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બસ એક સબસ્ક્રાઇબ બટન દબાઈ દો અને સાથે સાથે જે બેલ આઇકન છે એની પર પણ ક્લિક કરી દો, જેથી કરીને નેક્સ્ટ આવવાવાળી કોઈ પણ વિડીયો તમે મિસ કરશો નહીં. હવે વાત કરીએ તો આ ઘૂંટણમાં જે કડકડ અવાજ આવે છે એ દૂર કરવા માટે તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલા આવી રીતે ખાલી ખુરશી પર બેસી જવાનું છે અને તમારે સૌથી પહેલા ચેક કરી લેજો અવાજ આવે છે કે નથી આવતો. અવાજ આવે છે પછી તમારે શું કરવાનું છે કે પગને, એટલે જે પંજો કહીએ ને આપણે, એ પંજાને તમારે અંદરની તરફ આવી રીતે ધીમે રહીને આમ વાળવાનો છે અને પકડી રાખવાનો છે 5-10 સેકન્ડ સુધી. પગ ઉપર કરવાની જરાય જરૂર નથી, આ તો તમને દેખાય એટલા માટે મેં પગ ઉપર કર્યો છે, પણ પગ આવી રીતે નોર્મલ નીચે રાખીને જ એને અંદરની તરફ વાળવાનો છે. 10 સેકન્ડ હોલ્ડ કરવાનું, પાછું એને સેન્ટરમાં લઈ જવાનું અને પછી ફરીથી બહારની તરફ લઈ જઈ અને 10 સેકન્ડ હોલ્ડ કરવાનું. આવું 10-15 વાર તમારે રિપીટ કરવાનું છે, અંદરની તરફ પછી બહારની તરફ, અંદરની તરફ પછી બહારની તરફ. એવું 10-15 વાર થઈ જાય પછી પગને અંદરની તરફ વાળેલો રાખીને તમારા ઘૂંટણમાંથી પગને આવી રીતે સીધો કરો, હોલ્ડ કરી રાખો 5 સેકન્ડ માટે અને ધીમે રહીને પાછો નીચે લઈ જાઓ. હવે ફરીથી એને બહારની તરફ લઈ જાઓ, બહારની તરફ પગના પંજાને વાળો, પગ સીધો ઉપર કરો, હોલ્ડ કરો 5 સેકન્ડ માટે, નીચે લઈ જાઓ. ફરીથી અંદરની તરફ હોલ્ડ કરો, ઉપરની તરફ લઈ જાઓ 5 સેકન્ડ માટે અને નીચે લઈ જાઓ. આ વસ્તુ પણ 10 વાર રિપીટ કરવાની છે અને હવે જ્યારે તમે ચેક કરશો ફરીથી તો મેજિકલી જે તમારા ઘૂંટણમાં સાઉન્ડ આવે છે કડકડ કડકડ એ જતો રહ્યો હશે. હવે જો આ એક્સરસાઇઝ કર્યા પછી તમારા ઘૂંટણમાંથી જે સાઉન્ડ આવે છે એ જતો રહ્યો તો નીચે કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને ભૂલતા નહીં આ વિડીયોને લાઇક અને શેર કરવાનું તમારા સ્વજનો સાથે.